સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારું ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. શિયાળ બોલ્યું દાખે દલપત રામ અને ના તો એક આપના આધાર છે. ભાઈ જો પર્સ ચોરાય ને એમાં ફરિયાદ ના લખવાની, ચલો જાઓ તમે લોકો. સાહેબ સાહેબ સાહેબ, બહુ એમાં કિંમતી વસ્તુ હતી યાર. તે ચોર્યો છે? નહીં, મેં ચોર્યો. તો પછી તને કેવી રીતે ખબર પડે યાર? અરે ચૌધરી, આ આજકાલના જુવાનિયાઓ ખરા છે. આપણે જુવાન હતા ત્યારે છોકરીઓના દિલ ફેંદતા હતા, આ લોકો પર્સ ફેંદે છે. નામ? આના. કોના? રહેવાનું ક્યાં? કન્ટ્રી? અમેરિકા. કામ થઈ ગયું યાર. શું પર્સ માની જશે? અરે એક મિનિટ, આ એક છે ને અમેરિકાનો લેટેસ્ટ સફરજન વાળો ફોન આવ્યો છે. આમાં છે ને પેલું પોકેમોન પકડવાનું નાખી આપણ. લો કરી આપો લો. I actually came to file FIR here. અરે પોલીસ તમને મદદ કરતી હો તો તમે પોલીસની મદદ ના કરો યાર. અરે યાર એ ના વીટ વન્સ યાર. ઓકે. અને આમે અમેરિકાના લોકો બહુ હોશિયાર હોય ભાઈ. હા. હે? થઈ ગયો? ફાઇન. ડન છે. થઈ જશે ને 100% ને. હે? યા. હવે જ ને જ્યારે તમારું પર્સ મળશે ને ત્યારે તમને બોલાવી લઈશું. હા જાવ ચલો. પણ સાહેબ, અરે યાર તમારા પર્સને અહીંયા રાખીને અમારે શું શાક સમારીને ખાવાનું છે? કીધું ને યાર એક વખત જાવ યાર, વાત પતી ગઈ યાર. મળશે તો બોલાવી લઈશું. જાવ. ઓ ચૌધરી, હેડો પોકેમોન પકડવા. આગળ અહીંયા ક્યાં કામ? રાઈટ કે લેફ્ટ માં ક્યાં? અચ્છા ફાઇન. આપને 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 યાર, એ હીરો કઈ તો આપ. બે ગર્લફ્રેન્ડ જેમ થોડો રોલો માર ને. ગર્લફ્રેન્ડ? 5 આપીશ તો ગળે મળશે, 10 આપીશ તો પપ્પી આપશે, 50 આપીશ તો પિક્ચર જોવા લઈ જશે, અને 100 આપીશ તો. ઓકે. બે 5 તો આપ યાર. ઓય ના ના ના. ખબી. બે તારી જોડે થોડી માંગુ છું, તારા બોયફ્રેન્ડ જોડે માંગુ છું ને. વોટ બોયફ્રેન્ડ? રિવર. રિવર બેંક નિયર કોકોનેટ ટેર મારે ને. રિવર બેંક નિયર કોકોનેટ ટેર બ્રધર કોકોનેટ ટેર. નદી કિનારે નાળીએ રે ભાઈ, નાળીએ રે. ચુટકી જો તુને કાટી હે, ચોરી સે કાટી હે યહાં વહાં. મેં વિકૃત રૂઠી હું, મેં તુઝસે રૂઠી હું, મુઝે મના લેના ઓ જાન જા. છેડેંગે હમ તુઝકો, લડકી તુ હૈ બડી બુમબાડ. લાય બે બીડી, લાય ભાઈ બીડી. ના પીવા લ્યા બે. તમારો બાપ છે કે સવાલ પૂછે છે? અરે પણ બીડીમાં શું પીવાનું? બીડી પીવાય, સિગરેટ મોંઘી પડે ભાઈ. આ પડી એને બોલતો નથી યાર. અલે આ શું કરે છે? તો આ કોણ છે બે? તારો બાપ. અરે એવી જગ્યાએ બીડી સંભાળું ને? ઊભો રહેવાને લાયક નહીં રે તું. પપ્પા યાર શું તમે યાર ખાલી ખાલી યાર તમે તમે ખાલી ખાલી કરે છે? હા આજો પપ્પા. કે શું થયું? ચોકીદારની ડોબે ભાઈ નામ બાર છોકરી જોજો. હે મારા બાપા મને સમજતા જ નહીં. ચાલો તારે આમ પાછળ જ લાગેલા હોઈએ. હા ભાઈ તારું દુઃખ હું સમજી શકું છું દોસ્ત. દોસ્ત આજે સવારે દોસ્ત તું કઈ નતો કરતો, પણ ખાલી બસ આમ ટેરેસમાં આટા મારતો તો ને મસ્ત. એક જ આલી બે? આ યાર બે નોક કરે વાર ટેરેસમાં ઘૂસી આવજો. બે મહેનત જેવી વસ્તુ જ નહીં યાર એનામાં. બે હવે સવાર સવારમાં છૂટો નહીં મારતો ને મને પ્રેશર નહીં આવતું યાર. બે એમાં મારો કંઈ વાંક? બે બુદ્ધિ જ ચલાવ્યા વગર બસ આમ રિએક્ટ કરી નાખવાનું યાર. ના આ વાત પર હું અઘરી છું કે તારા બાપામાં સહેજ બુદ્ધિ હોત ને તો તારા જેવો નફટને પેદા ના કરો. ગમે તેમ બોલે છે યાર પપ્પા. 12 વર્ષે બાવ બોલ્યો. જો ભાઈ 12 વર્ષે બાવ બોલ્યો. તને બીજું એક્ઝામ્પલ આપો. બીજું એક્ઝામ્પલ આ લોય પાડીને જરા મરચા લાગશે. થોડા દિવસ પહેલા હું નિશાને ઘરે લઈ ગયેલો. મમ્મી આ નિશા છે. હેલો આંટી.
હેલો વન એકાઉન્ટ્સ મારી પાસે શીખવું છે તો જઈએ અમે રૂમમાં ભણવા હા હા બેટા જાઓ ભણો વિકી ક્યાં છે એના રૂમમાં ભણે છે શું ભણે છે એમાં આટલો બધો શોખ તમને કેમ લાગ્યો તું એકવાર એમ કે સની વર્જિન છે તો હું માની લઉં પણ આ વાત તો ન માની આ નજરાણું તો મારે જાતે જ જોવું પડશે અરે ના હો એ લોકોને ડિસ્ટર્બ ના કરો એ લોકોને એટલે એક છોકરી આવી છે વિકી પાસે અકાઉન્ટ શીખવા માટે વિકીભાઈ કહે છે જ્યુસ ના જોઈએ કંઈ પણ ના જોઈએ ને અડધો કલાક સુધી રૂમમાં પણ કોઈ ના જોઈએ જોયું મારો દીકરો કેવું ધ્યાન લગાવીને ભણે છે ધ્યાન લગાડીને નહીં બીજું કંઈક લગાડીને ભણે છે મને જવા દે જમેલી તું નહીં ખાલી નાસ્તા પાણી બાય વિકી બાય અંકલ શનિ વાસ મારે ભાઈ કયું સ્પ્રે લગાવીને આવેલા બે સ્પ્રે નથી આ બહુ વાસ મારે એટલા પપ્પાનું છે લેબમાં ટેસ્ટ કરાવવા લઈ જવાનું જ પણ બોટલ ક્રેક થઈ ગઈ તો મારા નાકને ટેસ્ટ કરાવવાનું લાય બોટલ કબીર શું કરે છે કશું નથી કરતો હવે હમણાં બે આવું ના કર બે કબીર રહેવા દે યાર બે આવું ના કર બે ખાલી તારી બોટલ બહાર મૂકું છું પહેલા બે બે તું એ બોટલ કબીર યાર બે આવું ના બે મારા પપ્પાનું છે યાર નોનસેન્સ આ મારી બોટલ છે લાય નહીં સર એક્ચ્યુઅલી આ બોટલ છે ને તમારી હતી નહીં એક્ચ્યુઅલી તમારી તો લાય ને તને કહ્યું ને સર મગજ મારી કરે છે મારી બોટલ ને અડવાનું નહીં હાય એના હાય સર આ ચિંતનનું ઘર હેરિટેજ હોમ જેવું જ છે યુ મસ્ટ વિઝિટ શ્યોર આઈ મીન સર હા ના પાડે છે હા સર કબીર હાજી તારે એનાને લઈને પોળમાં જવાનું છે અને ત્યાં શહેરના જૂના મોન્યુમેન્ટ્સ બતાવ ઓકે બે તારો પ્રોબ્લેમ શું છે સર એટલે તમારો જે ગુસ્સો છે ને એને તમે આમ શું કહેવાય આમ પાણી સમજીને ઢોળી દો ઢોળી દો ઢોળી દો ઢોળી દો આ ગ્લોબલ વોર્મિંગ ખબર પડે છે પાણીનું એક ટીપું પણ ના ઢોળાય ઓલરેડી ઢોળાયેલું જ છે એટલે બી જાવ સર પણ બે ટીપા રહેવા દેજો મારા પપ્પાને ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવવાનો છે નોનસેન્સ આઉ આઈ સેડ આઉ કે ભાગો નીકળો 11 લેક્સ ઓર 11 લેક્સ આ ટેલી હવે સમજાયું ધ્રુવલ ના શું ના આ હું તને ત્રીજી વાર સમજાવી રહી છું આ એન્ટ્રી અહીંયા આ એન્ટ્રી અહીંયા બંને નું ટોટલ મારો ને એટલે ટોટલ સેમ આવવું જોઈએ હવે ખબર પડી ના શું ના હું તને એક બુક આપું છું એમાં બધી ડિટેલ્સ છે ઘરે જઈને વાંચી લેજે નિખિલ અને સમજાવી દેજે હું અંદરથી બુક લઈને આવું છું મેમને બુક શોધાવવા કીડા આજે એક વાર મને બુક શોધાવવા અંદર લઈ જાય છે અંદર નહીં આવું જોઈએ લઈ જા ને યાર હે તુલા સાંભળ હવે તને મેમ પૂછે ને કે સમજાયું કે નહીં તો હા પાડી દેજો પ્લીઝ યાર હું ખોટું નથી બોલતો યાર આનો ત્રાસ છે નહીં સુધરે યાર તારા વાળ ને શું થયું મેમે બહુ બુક શોધાઈ છે બે હવે આને કઈ ખબર પડી હા મેમ ના મેમ મેમ છેલ્લી વખત આને સમજાવી દો મારી જેમ એને પણ બધી જ ખબર પડી જશે અરે આ એન્ટ્રી અહીંયા આ એન્ટ્રી અહીંયા બંને નું ટોટલ મારો એટલે ટોટલ સેમ આવવું જોઈએ હવે ખબર પડી ના મેમ અરે આટલી નાની વાત તારા દિમાગમાં ઘૂસતી કેમ નથી પત્યું આજનું પત્યું જઈએ હવે જાઓ તમે લોકો હું આવું છું મેમને હોશમાં લઈને બેક
સભા બસ આ ધરાતો નથી. દિશા, ડિરેક્શન સાચી હોવી જોઈએ માય ફ્રેન્ડ. પ્લાન બતાવતા રહો. આ 300 સ્ક્વેર ફૂટની જગ્યામાં આ કિચન, આ ઓફિસ, આ રિસેપ્શન, આ મીટિંગ રૂમ, આ ટોયલેટ અને આ વર્ક પ્લેસ. ટોયલેટ દક્ષિણ દિશામાં હોય તો કબજિયાત રહે, અને કામ કરવાની જગ્યા જો પશ્ચિમમાં હોય તો વિચારોની કબજિયાત રહે. પશ્ચિમમાં ટોયલેટ, દક્ષિણમાં ઓફિસ. બે યાર, આ તો આપણા કોલેજની ડિઝાઇનમાં જ ગપલું છે. હેશટેગ લોચો. તો લોચો સોલ્વ કરી દો. ઓકે. શું થયું? કેમ આટલો ગભરાયેલો છે? Sit down. Nikhil, Loy, Vicky, first bench. Sir, we will not do any kind of mischief, sir. Please. Sir, please let us sit here only, sir. Please. Do as I say. Okay? Chal. Good. Chal, chal, chal. Chal, 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 chal. 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 This is the final warning. Whoever wants to do the mischief, please leave. But do not make me angry. All girls, please leave the class. તમારો બાપો જ્યારે અહીંયા બોલતો હોય છે ત્યારે તમારા આવા ગીતો ગાવા છે. છાણ હોય તો ગાયને બતાવો, છાણ હોય તો ગાયને બતાવો ને. નીકળી ગયા વતારી. નહીં નહીં સર, નહીં. તું જા. ક્યાં કરો? તમારા બાપાઓ બહુ રૂપિયા દબાવીને બેઠા છે એટલે ગમે કરશો. હમ તુમ એક કમરે મેં બંધ હો તો હવે ખબર પડી ગઈ થશે તમારી. અમે ઘનશ્યામ સર ને કમ્પ્લેન કરીશું કે તમે અમને ગાઢો બોલો છો. એ એ કમ્પ્લેન કમ્પ્લેનની નો ટાંગો ઝાકર. હું પેલા ઘનિયાથી બીવ છું. પ્રિન્સિપલ ગયો ભાડમાં. એ પ્રિન્સિપલમાં 2 રૂપિયાની જોકલ હોત તો તમારા જેવા જાનવરો અહીંયા ના રાખ્યા હોત.
હું એની જગ્યાએ જો પ્રિન્સિપલ હોત ને તો તમારી દુકાન પર લાત મારીને તમને અહીંયાથી બહાર મૂકી દેત. સર, એ અમારા પ્રિન્સિપાલ છે, તમે એમના વિશે આવું બધું ન બોલો. માતા પિતાથી પણ વિશેષ ગુરુ હોય છે. તારા ગુરુની હમણાં કહું એ. Please. When you finish your lecture, meet me in my office. બે સુ મકાન જેલા. હા? સુ દુકાન જે. હમ? અને સ્વભાવ તો જો. આ એક મિનિટ એક મિનિટ. તને કેવી રીતે ખબર કે એનો સ્વભાવ કેવો છે? ના તો પેલું જોઈને ખબર પડે ને. આ ઇમ્પ્રેશન. હું બોલ લઈ આ તું. આપણે એની જોડે જઈએ. ચાલને તું યાર જલ્દી. હાય. I am Kabir. You must be Anna, right? Yeah, Kabir. Hi, Anna. Hi, I'm Shyam. Tamaro nano dear. Nano dear? What? No. He says he's a good friend of mine. Anyway, guys, I need a flat immediately. અને ઘર અપાઈ દે ને થતું હતો વસાઈ પણ લે યાર. શું જો આ ભાગી જશે ને તો તારું નહીં વસે. હા, વોટ આર યુ સેઇંગ ગાઈસ? નો નથિંગ. ધેર આર 3-4 હાઉસીસ આર ધેર. ત્રણ ચાર ઘર. ત્રણ ચાર ઘરો છે. એમાં બધા મોટા મોટા રૂમ્સ છે. ઘણા બધા રૂમ્સ છે. એમાં તમને મને નીચે આફાવે ત્યાં. આઈ લાસ્ટ અગેન. વોટ? નો બિગ હાઉસીસ. યા ઓકે. મોટા મોટા. ઓસમ. કેન વી ગો હેવ અ લુક? યા લેટ્સ ગો. એક મિનિટ. એ હરક પદુડા. એક મિનિટ. પૂરી ભાગી જશે તો પૈસા લેવા અમેરિકા જઈશું. એના 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 યુ નીડ ટુ ગીવ અસ. કહી દઉં કહી દઉં કહી દે. મનની મનમાં નારક ને કહી દે. યુ નીડ ટુ ગીવ અસ 25,000. 25,000? યા. રાઈટ નાઉ? યા રાઈટ નાઉ. ઇઝ ઇટ લાઈક અ એડવાન્સ મની ઓર સમથિંગ? યસ, એડવાન્સ મની. યસ. બટ વિલ આઈ હેવ માય ફ્લેટ ફોર શ્યોર? યા, 100% ફોર શ્યોર. વી આર હિયર ફોર યુ ઓન્લી. ઓકે. Whatever, fine. Let me just I'll get something. Money. Would you like to have something? No, thank you. કોફી? No, thanks. અરે પીલો ભાભી, આટલા પ્રેમથી કબીર કોઈને કઈ નથી પીવડાવતો. પીલો નહીં યાર, તમે કેમ આમ કરો છો? ચા પી. ચા? યુ વોન્ટ ચા? એ ગોમના દ્યોર, મારે નહીં પીવી. તું પી લે એટલે તારો દાછો બંધ રહે. બોસ આ તો ગુજરાતી પણ બોલે છે. હેશટેગ દા બોલું છું અને સમજ્યું પણ છું. માય મોમ ગુજરાતી છે એક્ચ્યુઅલી. ગ્રેટ. હવે બોલવામાં ધ્યાન રાખજે, નહીં તો દાંત પણ પડી જશે. હા, ચલો ચલો. વેક અપ. વેક અપ. લેટ્સ ગો. શું થયું? કઈ નહીં યાર. જાઓ તમે. ચલ. બે તાવ ઉભા રહો યાર. અહીં મારી હવાડા જેટલી થઈ ગઈ છે ને તમે લોકો જતા રહો છો. તો પછી લાલ કેમ કરાવે છે? બોલ ને શું થયું? બોલ શું થયું? ચલ બોલ શું થયું. કોઈએ મારી તારી. આ યાર કોણે? આ બાપાએ. તારા બાપુએ નવાબ છે, આજે ખબર પડી. મારો બાપો મારા લગનની વાત કરે છે. લગન? શું લગન? લગન કરીશ તું? તું કરીશ લગન? લગન કરવાનું છે તારે? કરીશ તું લગન? ધોવા માટે પાણી નથી ને દરિયો ખરીદવાની પત્તર ફાડે છે. હું ફાડું છું, હું ફાડું છું. મારો બાપો કરે છે ને આવી વાત. પણ કેમ? એમને કેમ શાંતિભાઈ પકડે? આટલી બધી ઉતાવળ કેમ કરે એટલા? બે બાપાને એવું લાગે છે કે હું જુવાન થઈ ગયો છું. જુવાન? તો એવું તો શું કર્યું કે તારા બાપાને ખબર પડી ગઈ કે તું જુવાન છે? એટલે કાલે રાતે, એટલે પેલું જોતો હતો રાતે. શું? શું? બે મારા બાપા મને જોઈ ગયા યાર. કાલે છોકરી જોવા જાય ને તો સાથે અમને લેતો જા. છોકરી તને કદાચ છાપ પાડી દે ને તો રિજેક્ટ કરવાની જવાબદારી અમારી. ચા લો, બિસ્કિટ લો બેટા, તમે પણ લો. જી જી જી. અમે અમારી નિશાને ભણવા ઉપર ક્યારે દબાણ નથી કરી. હા જોઈ છે, મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. નિશા
બેટા નીચે આવ તો. સફાને કે ઝાંખવાનું બંધ કરે અને કંઈક વાત કરે. આ તારું મોં બંધ કર, લાળ ટપકે. બેટા આ લોય છે, આ લોયના પપ્પા છે, આ એના ફ્રેન્ડ છે. હેલો, હાય. હાય, નમસ્તે. કઈ જ કરતા નહીં, હું લગન માટે તૈયાર છું. છડ્ડી મારે, તું આને લાયક નથી. શું તારે? શું તને આઈટમ મળી જશે ને તો મારી તો બળી જશે. આવું નહીં કર યાર. કઈ પણ થઈ જાય, તારું સેટિંગ આ છોકરી સાથે તો નહીં જ થવા દઉં. બેટા શરમાશો નહીં, કઈક વાત કરો. કઈ પૂછવું હોય તમારે તો પૂછી શકો છો. હા હા અંકલ. બેટા તમે શું કરો છો? બીકોમ થર્ડ યર. થર્ડ યર? ડોન્ટ યુ થિંક યુ શુડ એટલીસ્ટ કમ્પ્લીટ યોર ગ્રેજ્યુએશન બિફોર મેરેજ? આઈ મીન વાય આર યુ ઇન સચ અ હરી? ગ્રેજ્યુએશન તો બેટા લગ્ન પછી પણ થઈ શકે. આ તો ટાઈમ છે લગ્નનો, છોકરી જુવાન થઈ ગઈ છે. કેડા, આ બંને હરખા ભેગા થયા લાગે છે. બે ટોપા તારા જેવો જ કેસ લાગે. હા બે, તમે કઈ બોલે? તમે કઈ કોલેજમાં ભણો છો? એસડી કોલેજ. વી આર ઇન એચડી, ઓલસો ઇન થર્ડ યર, યુ નો. એચડી? વાવ, મેં બહુ જ ટ્રાય કર્યું એ કોલેજમાં એડમિશન લેવાનું, પણ મને ના મળ્યું. કરાવી દઈશ તમારું એડમિશન, હું કરાવી દઈશ. મારા કાકા ટ્રસ્ટી છે. ઓ રિયલી? ઇઝ ધેટ પોસિબલ? 110%. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આઈ રિયલી એપ્રિશિએટ ધેટ. થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. તમે અમારી પાસે શું આશા રાખો છો? હું તો લેવા દેવામાં માનતો નથી. અમને તો તમારી નિશા બસ એક જ સાડીમાં જોઈએ. બહુ શરમાર છે તું તો. હવે તું રીતે હું શરમાતો નથી. આ લોકો કહે છે કે આ લોયનો બાપો સઠિયાઈ ગયો છે અને નિશાને એક જ સાડીમાં બોલાવે છે, અને આ ત્રણે અવસ્કરો ગયા. એ ત્રણે અવસ્કરો કહેતા હતા કે પેલી નિશાને એક જ સાડીમાં વિઝ્યુલાઇઝ કરે છે. હું પણ જઉં છું. સાહેબ, કરોડપતિ પાર્ટી છે, અમેરિકા જવું છે. હા, બેગમ ને અમેરિકા બતાવે ભાઈ. તો બતાવી દઈએ ને, ચપટી વગાડીને. અલા હાલ પચ્ચી, બાર વચ્ચી.
અરે બેગમ માટે 25 હું યાર 50 આપ્યા ભાઈ મારા તો 60 લાખમાં બામાસ, બામાસથી નાવડીમાં મેક્સિકો, ને મેક્સિકોથી ચાલતા ચાલતા બોર્ડર પાર કરીને સીધા અમેરિકા. ના યાર, બેગમને ન આલે મારા ભાઈ. તો હમશકલમાં મોકલી દઈએ ને ચપટી વગાડીને. હે હમશકલ? અરે બેગમ જેવા કોઈ ખૂબસૂરત ચહેરા વાળો પાસપોર્ટ લઈ આવવાનો ચપટી વગાડીને. હે પણ આ યાર શકલમાં ઉપર વળાય કઈક તો ફરક કર્યો હોય ને મારા ભાઈ. અરે માલિક, ચહેરો થોડો મેચ થવો જોઈએ, બાકી જાડો પાત્રો તો મેં કરી નાખીશું ને. એમની એમની એરપોર્ટ પર પકડાઈ ગયા તો. અરે માલિક, પૂસર સાથે સેટિંગ છે ને. પૂસર પૂસર ઈમ ઈમ સર, એટલે અમદાવાદમાં એક જ પૂસર છે જેનું ઇમિગ્રેશન ઓફિસર સાથે સેટિંગ છે. એ તમને એરપોર્ટની બારીએ ઊભો રાખી દેશે એટલે સિક્કો વાગી ગયો સમજો, ચપટી વગાડીને. હા હા, એટલે પણ યાર અમેરિકન એરપોર્ટ પર કોઈએ પકડી પાડ્યા તો સવાલ. અરે પણ જો અમેરિકાના એરપોર્ટ પર ઉતરવાનું ના હોય ને તો 2 નંબરનો અમેરિકન પાસપોર્ટ જોઈએ મારા સાહેબ, ચપટી વગાડીને. એટલે અહીંયાથી લંડન, લંડનથી કેનેડા, ત્યાં જેને અમેરિકન પાસપોર્ટ વાળાને વિઝાની જરૂર નથી. બાય રોડ તમે તમારે કેનેડાથી અમેરિકા જતા રહો, કોઈ ચિંતા જ નથી સાહેબ, ચપટી વગાડીને. ડુપ્લિકેટ પાસપોર્ટ લાવી દો યાર. છે છે, માર્કેટમાં એક અમેરિકન પાસપોર્ટ ફરે છે. ના એટલે હજી વેચાયો નથી. હા હા, 1-2 દિવસમાં મળી જાય તો ઠીક, નહીતર પછી ભૂલી જાવ ને મારા ભાઈ. હમ ના ના, ચેક ફાડી દઉં ને યાર, એટલે સેટિંગ ફટાફટ કરી દો, ચપટી વગાડી લ્યો. ના ત્યાં ચપટી ના વાગે. હા કેમ? બહુ ડેન્જરસ માણસો છે. હમ બે ફોન તો ઉપાડ યાર, શું થાય, ફટાફટ ભાગી દી, પોલીસ નું લફરું છે. કેમ બે, યુએસ બોર્ડર પર પેલી ટ્રક ફસાઈ ગઈ, આપણા 6 માણસો ગુંગળા ને મરી ગયા. બે 6 નહીં 5 મરી ગયા યાર, શાંતિ રાખતું. તમે લોકો છે જરા અત્યારે અહીંથી જાઓ, નહીતર પોલીસ ની રામાયણમાં તમે ખોટા હેરાન થશો. હું શું કહું છું, 1-2 દિવસમાં આપણે અમેરિકન પાસપોર્ટ નું કરીએ છે કે અહીંયા ચપટી વગાડીને જાઓ. તું આ બાજુ આય. લખી નાખ, પછી છેલ્લે બતાવું છું. કઈ જ નહીં આવડતું, કઈ જ નહીં આવડતું. હટ, તું બહાર મળ. મોટેથી બોલ લે. સર આ મને કઈક પૂછે છે. હા સર, બીપી કરવા જવું છે. જવું સર? તરસ પણ લાગી છે અને બીપી કરવા પણ જવું છે. જવું સર? તરસ પણ લાગી છે, પીપી કરવા પણ જવું છે, અને જવું સર. જા. હેલો વાલા, પીપી કરવા જવું. લોય આ ટોપા, પેપર લખવા બેઠો તું? લોકો 5-5 ને 7-7 8-8 ઘર ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે બનાવીને બેઠા છે. બોલો. ને પછી 150-200% ના માર્જિનારે આમ વેચી નાખવાના. જરૂરિયાત માટે કોઈ માણસ ધંધો કરે નહીં હાલે યાર, જરૂરિયાતને ધંધો બનાવી નાખવાનો. મારા જેવા માણસને રહેવું હોય તો માણસ જાય ક્યાં યાર? ઇન્વેસ્ટમેન્ટ 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 તો આખી માં શાંત. એક્સક્યુઝ મી, તમે કઈક ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હતા? હું ઈશ્વર દેવધર. ઓહો હો, પ્રભુ સાક્ષાત આપ, લઈએ. હું તમને ડિસ્ટર્બ ના કરતો હોઉં તો તમારી 2 મિનિટ લઈ શકું? હા લે લો, અમે તો અપનોને લૂંટા, ઘેરો મેં કહા તમ થા. હે જી, લે લો 2 મિનિટ લે લો. તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હતા ને? હા તો આ તો ઉસકા ક્યા, હું કરી નાખો કેરીને એક કંપનીનો ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ છું. ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ છે? અચ્છા, મારી પાસે સર છે ને એક થી એક ધાસુ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. અચ્છા એવું છે? આહા, તમને તમારા બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ હું બેસાડી આપીશ. એપ્રિશિએશન તો સર આમ થશે જ. હા પણ આમ આપનું બજેટ કેટલું હશે? 2000 કરોડ. 2000 કરોડ. 36 ગડકે મહારાજા,
चंद्रभानु जोशीश्वर का नाम सुना है? मुझे बोलने दीजिए कुंवर जी। जी बोलिए। छत्तीसगढ़ में इनके 37 पैलेस, 38 हाथी, 39 घोड़े और 40 शेर हैं। अरे वो चाइना थी हमना, 41 पांडा, पांडा इंपोर्ट कराई अभी अभी मंगाए, और कुंवर जी खुद यूएसए से अभी अभी इंपोर्ट हो गया है। अपने यूएसए में लोगों के भाई व्हाइट हाउस, व्हाइट हाउस से ना भाई, लगभग 750 करोड़ डॉलर जितना तो हमने भाड़ूत मिले भाई। और इंडिया में, इंडिया में इनके पिताश्री का टोटल इन्वेस्टमेंट कुछ 25,000 करोड़ के आसपास है। अपने लिक्विड कैश हुआ जी है ना, लिक्विड कैश तो लगभग गुवर्जी, मैं बताता हूँ ना, लिक्विड कैश लगभग 10,000 करोड़ से भी ज्यादा। ने पेलू कोऑपरेटिव बैंक ने कंपनियों ने शेयर ने डिबेंचर ने आ बधु भेगू मळी ने केटलू थातू हशे महामंत्री? 8,800 करोड़ से भी ज्यादा। तो तमे अहीं ओहो बता दीजिए गुवर्जी, महाराज ने हमें एक कनीस को प्यार करने के जुर्म में जायदाद से बेदखल कर दिया। जब प्यार की जातों डरना क्या, जब प्यार की जातों डरना क्या। यार रेवा मटे चार दीवाल नु खोखू गोती से हालती नो थाने। યાદ આવી કે નહી? તું કઈ સુવાળી સુકન્યા કે તને યાદ કરીએ અમે? મિત્ર માજે તાલબદ્ધ થનગટ્ટા મારા હૃદયના ધબકારા તારે અશ્રુ વડે સાંભળ તો જણા છે કે અમુએ તમુને કેટલા યાદ કર્યા? મગજના તાર ખેંચવાનું ચાલુ કરશે આ વાઘાની વાડીમાં ઉકેલા શેતુર્જમ વાઘા કરતા વાંદરાને વધારે યાદ આવે, દિવસે ચમકતા સૂરજનું એક કિરણ સૂરજમુખીના ફૂલ કરતા ખેડૂતને વધારે યાદ આવે, ફૂલમાંથી ચૂસી લેવામાં આવતું મીઠું મધુર મદ ભમરા કરતા ચામડા રીંછને વધારે યાદ આવે, દરેક માહની પહેલી તારીખે અર્ધાંગિનીઓને ધણી કરતા મૂડીની વધારે યાદ આવે, શ્રાદ્ધમાં મૃત પાવેલા વડીલ કરતા કાગ વધારે યાદ આવે, ગાય ભાંભરીને ગોવાળિયાને વાછરડા કરતા બરીના દૂધની વધારે યાદ આવે, નાગ નાગેશ્વરીને ભૂમિના ગર્ભમાં રહેલી દેડકીઓ કરતા વસંતનો પહેલો છંટકાવ વધારે યાદ આવે, પ્રેમમાં અભિભૂત થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને મિલન કરતા વિરહની વધારે યાદ આવે, એ જ રીતે મારા વાલા મિત્રો તમુએ અમુને તમુની સ્મૃતિમાં વાગોળેલા, એનાથી અમુએ તમુને અમુની સ્મૃતિમાં વધારે વાગોળેલા. એ લખોટા ગુજરાતીમાં બોલ એટલે કંઈક ખબર પડે. અહીંયા લાંછન છે તમારી ઉપર, આવા આપ શબ્દોનો પ્રયોગ કરીને તમુએ અમુની લાગણી છિન્ન ભિન્ન કરી નાખી છે. તમોને બીજાની મંતરવામાં અનેરો આનંદ આવે છે ને? અમોને લાગે છે કે તમોને તમારી દુકાન પ્રત્યે જરાય લાગણી રહી નથી ને? અલે ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ રૂપે મૂળભૂત સમાજ સ્વાવલંબી દાક્ષણી કે મારાથી ઉભા ન થવા તો તું આનું કઈ કરને યાર, અમોને આગને આપ મગજનો અઠો કરી નાખ્યો લે. હે બ્રોઝ, વોટ્સ અપ ડુડ? નથિંગ ડુડ એક્સેપ્ટ માય લિટલ બ્રો, ઓલ ધ થિંગ્સ આર ડાઉન ડુડ. ઓકે ડુડ, ગોટ ઈટ ડુડ. પ્યોર ગ્લાસ દૂધ દૂધ. You know what? Shut the F you dude. Hey, bring me a cup of tea na. But Tino aaj kaam par nahi aayo. Taro baapo gayelo ene English shikhadva. Tran cutting lai baka, tran cutting lai. Ha 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 ha. Vadek, teri item aa rahi hai. ઓહો પાડી લ્યો રસિયા, આગળ આગળ લ્યો પ્રણવ, મીઠાઈ ખાઓ. ઓહો તું ફિર સે પ્રેગ્નન્ટ હે ક્યા? છી ક્યું ગંદુ ગંદુ બોલો છો? અચ્છા તો એ મીઠાઈ કિસ ખુશી મેં? તેરા હસબન્ડ આઈ મીન તેરી બીવી કિસી કે સાથ ભાગ ગઈ ક્યા? કાશ. આ હા 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 હા, આપણે નવું ઘર લીધું છે. વાહ. આપણે આપણે વાહ, એટલે કેટલા લોકો ભેગા થઈને લીધું ભાઈ? ભાઈ નહીં કહું ને, આપણે એટલે મેં એકલાય લીધું છે. તો આપણે આપણે કેમ બોલતા? મેને બોલના, મેને એસા લગતા હૈ કે સાર્વજનિક કર લિયા હૈ, કોઈ ભી કભી ભી કિસી ભી વક્ત આ જા સકતા હૈ. કોઈ ભી નહીં આ સકતા. હા, કોઈ
कोई कोई कभी कभी आ सकता है। मिठाई ले ली थी भाई, थोड़ा दो उभारो ना हिमांशु भाई। भाई नहीं कहो ना, भाभी बोले भाभी। जो भाई जो बहन हिमांशु डाल ले। अच्छा बहुत इम्पोर्टेंट काम चली रही है हमारा, तो थोड़ी बार पछी बात करिए। बाय बाय लीटी सा। कहीं नहीं, काम काम काम। नया घर लेने की क्या जरूरत है? तो हिमांशु बहन के घर पे शिफ्ट हो जाना। काजल, डू यू नो हमारी ऑफिस में तेरी एक सौतन भी है। हाँ हाँ सौतन कौन? प्रणव हिमांशु डार्लिंग, इसे भी पता है? अबे साले तेरा कुछ पर्सनल है भी के नहीं? है ना। क्या हिमांशु डार्लिंग, वेरी फनी। वही बीच वाले ने बीच में एक लोन लेकर एक घर खरीदा था, और लोन के बीच में उसको भी ऐसा ही कुछ प्रॉब्लम हुआ था। फिर टेबल के बीच में कुछ सॉल्व हो गया था। मैं क्या बोलता हूँ, वही बीच वाले को बीच में लाते ना। नहीं रे। हाँ एम पनी तार पर फिदा छे। हिमांशु कह रहे तू छू सेटिंग करियो उधर भी? चुप। कोनी साथ है? बैंक मैनेजर साथ है। बैंक में? एम नहीं, गेस्ट हाउस में, हाईवे पर। क्या बोल रहा है यार? पेरू सॉल्ट पास करना। पैसा नू सेटिंग तो त्यां थाई ने। अच्छा पैसों का सेटिंग, ऐसा बोलना। ए कितना करियो सेटिंग? 50,000। हाँ अच्छा एक बात बता, तूने उसको दिए या उसने तुझे दिए? जाओ। अरे हूँ नथी करवानो मदद। नहीं नहीं ये सॉरी 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 चुप ना यार, प्रणव का सेटिंग करवा दे। प्लीज प्लीज हूँ तो तैयार छू। ओके क्या हुआ? नहीं था है। क्यों है? किम मैनेजर हत्ता माथी नो मोर थे गए। क्या बात कर रहा है यार, कब? अठवाड़िया पहला। अरे रे 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 रे, भगवान उनकी आत्मा को शांति दे। ए एम नहीं तो बैंक माथी सस्पेंड थे गया। क्या यार हट, मुँ 40-50 हज़ार नी व्यवस्था करी शकू एम छू। आ गल तो 15 दिवस सुधी नहीं तो हूँ मारो फ्लैट वेचीने पर 30 लाख रुपया भेगा करी देश। क्या बात है पप्पू, तेरी एक पप्पी की कीमत 30 लाख रुपए? नॉट बैड। અડધો કલાક થી કોલેજ માં તારી વેટ કરું છું। મારા રસ્તા માં છું, આવું છું, ચલ બે યાર ગેમ રમતા રમતા ફોનો કરે છે યાર। બોલ ભાઈ, બે ક્યાં છે, કેટલે પહોંચ્યો? બે કઈ નહીં બે, અહીંયા જ છું બે। બસ હવે બે રસ્તા માં છું બે, 10 મિનિટ પહોંચું છું બે। બે કોલેજ ની ગલી માં ટર્ન લીધો ભાઈ, જો ને યાર જલ્દી કર ઢીલા। હા ચલ ભાઈ। હા બોલ ને ભાઈ। બે શું કરે છે શું તું? બે રસ્તામાં છું, 2 મિનિટ માં કીધું ને પાર્કિંગ કરું છું ને બાઇક નું, પહોંચું છું 5 મિનિટ। ભાઈ તું ચડી ના જા મારી પર, બે બાઇક પાર્ક કરું છું 2 મિનિટ માં પહોંચું છું, હવે ફોન ના કરતો બે ટોપા। પપ્પા પૈસા આપો ને યાર। એક નંબરનો કંજૂસ બાપ મળ્યો છે મને। આયો હેલો
આટલી બધી વાર નહીં લગાડતા હોય તો અમને પાછું પાણી પીવું છે. આવું તમારી સાથે 500મી વાર કર્યું હશે. 500મી વાર તું મારા મોઢા ની ગાળો ખાતો હોઈશ, પણ આની પૂંછડી વાંકી તે વાંકી હડકાયેલી. સાંભળે, જો તારા બાપાએ જે 4 ફૂટની ઘડિયાળ લીધી છે એની તો કઈક વેલ્યુ કર. સ્ટોપીસ નથી, ટાઈમ બતાવે છે. ટાઈમ શું ટાઈમ? સાંભળે બહેરા, એના ડંકાના અવાજ અહીંયા સુધી મને સંભળાય છે. જો 5 મિનિટમાં કોલેજ નથી આવ્યો ને તો તારા ઘરે આવીને તારી એ જ ઘડિયાળના ડંકા ઉપર તને બેસાડી દઈશ. અબે કઈક બોલે, બાવાનું પ્રવચન નથી આપતો. મોમાં મગ ભર્યા છે, કઈક તો બોલે. હમણાં કહું એ સાંભળીશ મારા મોઢા ની કઈક. તું કોણ બોલે છે? કોણ? હું કોણ બોલું છું એમ? હું કોણ બોલું છું એમ? સફાક ફાડ્યા કાગરીના ચંબુ ચમન લખોટા મૂર્ખા ડફોળ હલકા કાનપુરમાં હડતાળ છે બહેરા. તારા બાપનો અવાજ નથી ઓળખતો એ. ઢીલા માંદા અભણ અંગૂઠા છાપ મોબાઈલ ની સ્ક્રીન ઉપર જો કે કોનું નામ લખ્યું છે, કે પછી તને જોવાનું જોર આવે છે કે આળસુની પીર. તારો બાપ બોલું સફા, તારો બાપ. ચલ ફટાફટ કોલેજ પોન્ડ ની તો તારી પરણાઈ જવાની ઈચ્છા છે. નિખિલ બોલે છે? શું એટલે તમે? એટલે નિખિલ મારા મગજ પર વાત કરો છો? તો તમે કોણ બોલો? નિખિલનો બાપ. કેટલા બાપ રાખ્યા છે? તારી માને પૂછે છે કેટલા બાપ રાખ્યા છે? આટલું જોરથી ખખડાવાય, આ દરવાજો તૂટી ના જાય? હા પણ, અરે હા ભાઈ, આ નહીં ખાલી ખખડાવટ લખ્યું હતું, પણ આ સોસાયટીના છોકરાઓએ જોરથી લખી નાખ્યું. હવે આને ભૂંસવા જાઉં ને તો આનો કલર બગડી જાય ને. અંદર આવીએ? કેમ, ઘર જોઉં? હા આવો આવો આવો, ચપ્પલ બહાર કાઢો. કેમ, લાદી ઘસાઈ જશે? હે, કઈ કહ્યું? આ લાદી સરસ છે, લાદી ઘરની સરસ છે એમ કહ્યું. રોજ પોતા કરું છું. જરા ઘરના માલિકને બોલાવી આપશો? અરે હું જ ઘરનો માલિક છું. કેમ, ઘરનો માલિક પોતા ના કરી શકે? હુકમ પોતા ફેરવે છે બે હિરણ્ય શાંતિથી. સારી સારી સારી, ના ફેરવે ને, તમે માલિક છો એટલે તમે પોતા કરો, ઝાડુ કરો. ના ભાઈ, ખાલી પોતા જ કરું. જુઓ, ઝાડુ અને પોતા બંને થોડું ઘસાવા દેવાય. બરાબર છે. આ બેન બહુ સમજદાર લાગે છે. અંકલ થેન્ક યુ, પણ એક સમજદાર વ્યક્તિને એક સમજદાર વ્યક્તિ સમજી શકે ને? બેન, આખી જિંદગીમાં તમે એક માત્ર એવા મળ્યા મને કે જેણે મને સમજદાર કહ્યો. બાકી મારી બહેન ઘર જોઈ લીએ? આ ભાઈ તમારી સાથે છે? નહીં, આ બેન મારી હારે છે. અને હું પ્રણવ જોશી, મેં તમને ફોન કર્યો તો. હા હા હા, યાદ આવ્યું ને? આ કાજલ, આ મારી ફાઇનાન્સ છે. સોરી, નહીં, આઈ મીન ફિયોન્સે છે. અચ્છા, એટલે ટૂંકમાં ફાઇનાન્શિયલ ફિયાન્સ છે એમ ને? રજિસ્ટર મેરેજ કરજો, ખર્ચો બચી જશે. અંકલ શીખ, પ્રણવ શીખ કંઈક. કેટલા સમજદાર છો તમે. બેન, તમે બીજી વાર મને સમજદાર કહો, પણ અમારી બૈરી છે. હા હા, આવો 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 આવો, બૈરીની વાત હું તમને પછી કરીશ. તમે ચિંતા ના કરો અંકલ, હું તમને સાંભળ્યા વગર નહીં જાઉં. ઓ હિરોઈન, શાંતિથી બેહી જને, હું કોમ વંદ્રને ગુલાબ પરાવે છે. બાથરૂમ જઈ આવો. અરે એમ નહીં, આ બાથરૂમ છે એમ કહું છું. ઓકે, એક મિનિટ, જરા જગ્યા આપશો? કેટલું સ્પેશિયસ છે, એક પથારી થઈ શકે, આઈ મીન એક માણસ સુઈ જઈ શકે. નહીં અંકલ, વાવ પપ્પુ, પ્લાસ્ટિક નો નળ, આઈ લવ પ્લાસ્ટિક નો નળ. મને પ્લાસ્ટિક નો નળ બહુ ગમે છે, પણ મારી બૈરી છે. રસોડું, આ રસોડું જોઈ લઈએ. આગળ થી રાઈટ માં રસોડું. આવો આવો, આ અમારું કિચન છે. ઓહ,
અને પેલી મારી બહેરી જેની હું વાત નહોતો કરતો. તમે લોકો પાણી તો પીવો જો ને. હે, હું લઈશ. સાંભળ્યું, આ બેન માટે એક ગ્લાસ પાણી આપજે, અને આ ભાઈ નથી પીતા એટલે એક જ ગ્લાસ લઈ આવજો. હા, ચાલો હું તમને બેડરૂમ બતાવી દઉં. ચાલો 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 ચાલો. આ બેડરૂમ. વાવ, આ તમારો બેડરૂમ, આઈ મીન તમારો અને આંટીનો. પણ કાદલુ અંકલ, તમે તો આ ચાદરથી જ ચલાવી લઈએ છે. પ્રણવ, શીખ કંઈક, શીખ. અંકલ, તમે કેટલા સમજદાર છો, મતલબ કેટલા પૈસા બચાવો છો. તમે ત્રીજી વખત મને સમજદાર કહો બેન, પણ આ મારી બહેરી. હાલો, આપણે બહાર બેહીને બધું ડિસ્કસ કરીએ. તમે ચિંતા ના કરો, હું તમને સાંભળ્યા વગર નહીં જાઉં. ચલો ચલો ચલો. પણ તું મજા લે ને. આ મારી ડોટરનો રૂમ છે, અત્યારે એ કોલેજ ગઈ છે. આવો 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 આવો. અને આ તમને ગેલેરી બતાવવાની રહી ગઈ. આવો આવો આવો. આ છે ને રોડ ટચ ગેલેરી. અહીંયાથી ક્રિસ્ટલ ક્લિયર વ્યૂ દેખાય તમને રોડનો. પણ બેન, મારી બહેરી છે. ચાલો આપણે બધું બહાર ડિસ્કસ કરી લઈએ. ક્રિસ્ટલ ક્લિયર ડિસ્કસ. હા હા, હેલો. મારી માં તો હું નાનો હતો ને ત્યારે જ ઉકલી ગયેલી. મારા બાપાએ જ મને દૂધ પીવડાવીને મોટો કર્યો છે. બધા બાપાએ દૂધ આપે લે. અગર બાપ કા દૂધ પીયા હૈ તો વો પેપર મુજે દે દે. દે 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 દે. બે હલકા બોટલ ની વાત કરું છું. તું પેલા રમેશજા ચતુર્વેદી મિશ્રા તિવારી શર્મા યાદવ ને ઓળખે છે? કોને? રમેશજા ચતુર્વેદી મિશ્રા તિવારી શર્મા યાદવ ને યાર. હા ભાઈ, સેમ પિંચ. હું નહીં ઓળખતો. કેવો સડેલો ભંગાર વાયાત બોગસ વિકૃત સાવ બુદ્ધિ વગર નો જોક માર્યો યાર. આઈ એમ સો હિલેરિયસ. આ શાકમાં તેલ બહુ વધારે છે ને? તારા માથા કરતા વધારે નહીં. આઈ એમ નોટ ટોકિંગ ટુ યુ. ઓ, શી ઇઝ ટોકિંગ ટુ યુ. યુ થિંક યુ આર સો સ્માર્ટ, સો કૂલ, હા? યસ આઈ એમ. ડોન્ટ યુ થિંક સો? નો, આઈ થિંક યુ આર અ ચીપો. ઓ, ઇઝ ધેટ સો? નાઉ પ્લીઝ ડોન્ટ ટોક વિથ મી. યુ નો દલપતરામ? નો, એન્ડ આઈ ડોન્ટ ઇવન વોન્ટ ટુ નો. ઓ, હી વોઝ અ ગ્રેટ ગ્રેટ પોએટ. હી રોટ અ પોએમ ફોર ધ પીપલ લાઈક યુ. બેર ધીસ ઇફ યુ કેન. સાંભળીને શિયાળ બોલ્યું, દાખે દલપત રામ. અને ના તો એક આપના આધાર છે. મારા ને અદિતિના ફોટો પર તું ખાલી લાઈક્સ જો. 99. એ સાંભળા, ફોટો લાઈક કર. થઈ જશે બકા. કેચિલ લાયો, વો સેન્ચુરી લઈ આયો. તારે તો ફોટો જોવા પડશે. બે યાર, બેબી પ્લીઝ, તું યાર ટેન્શન નહીં આપને મને યાર. તું ટેન્શન? હું ટેન્શન આપું છું? તું જરાય ટેન્શન નહીં લે. હા, તું આરામથી 2-3 વર્ષ પછી વિઝા લાવજે. ત્યાં સુધી મારા મમ્મી પપ્પા કોઈ એનઆરઆઈ સાથે મારા લગ્ન કરાવી દેશે. અને પછી તારા છોકરાઓને મામા મામા કરશે. તું રહી ગઈ હતી. સાંભળ્યું સાંભળ્યું તે? બોલ, તારે શું બનવું છે, મામા કે પપ્પા? સુપર હિટ ચોઈસ આપી છે બોસ. બોલને શું બનવું, મામા કે પપ્પા? એ તું વધારે નહીં બોલ. હા, તારી ચોઈસ તો આનાથી પણ ખરાબ હશે. ઓ, મારી ચોઈસ તો દુનિયાથી અલગ હશે બોસ. એ દુનિયાથી અલગ એટલે છોકરી તો હશે ને કે પછી? પેલો ઘનશ્યામનો છોકરો છે ને. કોણ? પેલો સ્લો મોશનમાં ચાલે છે એ. બે અમાય 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 અમાય
તું ક્યાં પાછો આંગળીઓ કરે છે? રે મજા આવશે યાર. કેમ ભાઈ, કેમ સ્લો મોશનમાં ચાલે છે? એ ચડ્ડી મારીને વાત કર અને લઈ ચશ્મા. તારી તો યાર જબરજસ્ત. જવા દે, નાનો છે. હું નાનો નથી, હું મોટો થઈ ગયો છું, મને બધી જ ખબર પડે છે. લઈ લે. બધી ખબર પડે તને? હા. બહુ મોટું થઈ ગયું છે? હા. બાળક કઈ રીતે જન્મે? હોસ્પિટલમાં. હોસ્પિટલની પહેલા શું થાય? મને બધી જ ખબર પડે છે. આટલો તને બધી ખબર પડે છે? અમારે કહું. મારા પપ્પા મારી મમ્મી સાથે આવું ક્યારેય ના કરે. એવું એવું છે બેટા? એવું છે? જા તાર બાપાની પૂછા. અહીંયા જ બેસજે, હું આવું છું. કેમ સોનમાં સોનમાં ચાલે ભાઈ? ફાસ્ટ સોનમાં ચાલ. જા તમે મારી મમ્મી સાથે શું કર્યું? શું? તમે મારી મમ્મી સાથે 1 3 4 5 6 7 8 9 10 ઘનશ્યામ સાંભળીને શિયાળ બોલ્યું દાખે દલપત રામ અને ના તો એક આપના આધાર છે.